બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પોઈચા સ્વામિનારાયણ મંદિરે દિવાળી અને નવા વર્ષમાં 1.5 લાખ કરતા વધુ પ્રવાસીઓનું આગમન. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા નર્મદા જિલ્લામાં નર્મદા કિનારો એક અનોખું સૌંદર્ય અને પ્રવાસીઓનું આકર્ષણ છે. ત્યારે આ આકર્ષણમાં નર્મદા તટે પોઈચા ગામે એક ઓર સુનેરી પંખ સમાન નીલકંઠ વર્ણિત ધામ આવેલું છે, જે 105 એકરમાં પથરાયેલા આ ધાર્મિક સ્થળ પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું છે, જે પ્રવાસીઓ ભક્તો માટે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવાળીના 2 દિવસમાં જ 1.5 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, જેના દર્શન માત્રથી પવિત્ર થઈ જવાય છે એવી સલીલા માં નર્મદાના તટે અહીં 9 વર્ષથી ઇજનેરી કરાનું કૌશલ્ય સમૂહ 105 એકરમાં પથરાયેલ નીલકંઠ વર્ણિત ધામ બન્યું છે, જેનાથી ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે નર્મદા જેટલું આગવું સ્થાન પ્રાપ્ત કરે તો નવાય નહીં. ભારતમાં દિલ્હી અને ગાંધીનગરમાં બનાવવામાં આવેલ અક્ષરધામ મંદિર કરતાં કંઈક અલગ જ પોઈચા ખાતે બનાવવામાં આવેલ આ નીલકંઠ વર્ણિત ધામ તરાવની ફરતે બનાવવામાં આવેલ હોય તેમ વિશ્વભરમાં પ્રથમ વખત બનાવવામાં આવેલું છે અને આ જ તરાવના પાણી વડે જ આ મંદિરમાં સ્થાપિત તમામ દેવી દેવતાઓ પર જરાભિષેક થાય છે. અહીં ભગવાન સ્વામિનારાયણનું યુવા સ્વરૂપ નીલકંઠ વર્ણિત રાધા કૃષ્ણ લક્ષ્મી નારાયણ ગણપતિજી હનુમાનજી શિવજી અને 24 શાલિગ્રામની વિધિવત પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ધાર્મિક સ્થાન માત્ર ધાર્મિક સ્થાન જ નહીં બની રહે અને બાળકો અને મોટેરાઓને પણ હરવા ફરવાનું ગમે તે માટે અહીં બાળકો માટે અલગ પાર્ક અને યુવાનો માટે ટ્રેકિંગ કરી શકાય તે માટેની પણ વ્યવસ્થા છે. માત્ર હરવા ફરવા આવતા પ્રવાસીઓ અહીં આવે તો પણ પ્રફુલ્લિત મને પરત ફરે તેવું વાતાવરણ અહીં બન્યું છે. સવાર અને સાંજની આરતી સમયે તો અહીંનું વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. હાલ દિવાળીનું માની વેશન મિની વેકેશન ચાલુ છે અને આજે 2 વર્ષ એટલે કે લોકો પહેલા નવા વર્ષમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે આ પોઈચા સ્વામિનારાયણ મંદિરે દિવાળી અને નવા વર્ષમાં દિવસમાં 1.5 લાખ કરતાં વધુ પ્રવાસીઓ આવ્યા છે. જોકે અહીં આવતા પ્રવાસીઓમાં મંદિરમાં પ્રવેશતા જ એક અલગ અનુભૂતિ થાય છે, જેને કારણે મંદિર પરિસરમાં જ્યાં જુઓ ત્યાં ભક્તોની ભીડ જોવા મળે છે. પોઈચા નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરના 10 વર્ષના ઉપલક્ષ કલ્યાણી મહોત્સવ તારીખ 14-17 નવેમ્બર 2023 દરમિયાન ઉજવાશે. આ ઉત્સવના ભાગરૂપે નૂતન વર્ષના સમયે પોઈચા મંદિર તથા સમગ્ર પરિવારને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં 6 કરોડ જેટલા ભાવિકો આ મંદિરના દર્શનાર્થે પધારેલા છે, જેમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પરમ પૂજ્ય ધરમ ધુરંધમ આચાર્ય રાકેશ પ્રસાદાસજી મહારાજ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખાસ ઉપસ્થિતિ છે. તેઓ પ્રાકૃતિક કૃષિલક્ષી ખેડૂતોને માર્ગદર્શન પણ આપશે. તારીખ 14-17 દરમિયાન ભગવાનને વિવિધ પ્રકારના રસો, દૂધ, ધાન્ય, ફૂલ, મોતી હાર્દિકથી અભિષેક કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવી રહ્યા છે. દીપક જગતાપ, JSTV, રાજપીપરા. પોઈચાના સ્વામિનારાયણના દર્શન લેવા ચાહી છું, કારણ કે મને લાગે છે કે જેની શરૂઆત સારી થાય એનું એન્ડિંગ પણ સારું જ થાય છે અને ભગવાનના બ્લેસિંગ્સ લઈને બહુ સારું લાગે છે. પોઈચામાં હું 5 વર્ષ પહેલાં આવી હતી, પણ આ 5 વર્ષ પછી હું જોઉં છું કે અહીંયા બહુ સારું પ્રગતિ થઈ રહ્યું છે, કે અહીંયા બહુ જ સારા ગિફ્ટ શોપ બનાવી ગયા છે, ખાવા પીવાનું સ્થાન બની ગયું છે, અહીંયા નવું ગાર્ડન ડેવલપ કર્યું છે, નયા નયા મૂર્તિ જોવામાં મળ્યા છે જે 5 વર્ષ પહેલાં અહીંયા જોવા ના મળ્યા હતા. અને અહીંયાની જે સુવિધાઓ છે એ બહુ જ સારી છે, જેમ કે પીવાનું પાણી દર પગથે આપણે મળે છે, રેસ્ટરૂમ છે, પછી ટોયલેટ્સ છે, એ બધું ફ્રી ઓફ કોસ્ટ છે. એવું પણ નહીં કે અહીંયા બીજાના કમ્પેરમાં બહુ એવું વધારે લેવાનું છે, અહીંયા બહુ જ સારું અને એફોર્ડેબલ છે. અને બીજું 108 ગૌમુખના દર્શન છે, જે બહુ સારું લાગે છે કે નીચે કોઈને નાહવાનું હોય કે એને ભગવાનના બ્લેસિંગ્સ લેવાના હોય તે પણ છે. પછી નાહીને ચેન્જિંગ રૂમ પણ છે,
અને આનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, જે બહુ જ એવું લાગે છે કે કોઈ વિદેશના એમાં આવી ગયા છે. અને દિલ્હીમાં પણ આ અક્ષરધામ અને સ્વામિનારાયણનું મંદિર છે, પણ હું પોતાને બહુ જ લકી માનું છું કે ગુજરાતમાં આ પોઈચા બનાવ્યું છે, તો મને ગુજરાતમાં જ રહીને કશે દૂર નહીં જવું પડે છે, મને અહીંયા જ બધું સારું પ્રાપ્ત થાય છે. ટેડ ફેશન, હોલસેલ ભાવે રિટેલ વેચાણ, બ્રાન્ડેડ તથા પ્રીમિયમ ક્વોલિટીના લેડીઝ વેર, જેન્ટ્સ વેર, કિડ્સ વેર, ફૂટવેર, ફેન્સી એસેસરીઝ, જ્વેલરી એન્ડ કોસ્મેટિક. સ્થળ ટેડ ફેશન, ઉમિયા ગિફ્ટની બાજુમાં, સિટી સેન્ટર, પ્રાંતિજ. મોબાઈલ નંબર 9482843410 4, વોટ્સએપ નંબર 8009165625. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુક્ત રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત, 6.5 લાખ કિંમત થી લઈને આપણી જરૂરિયાત પ્રમાણે 200 થી વધારે દુકાનો તથા ઓફિસો. પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 8 એક એવી જગ્યા કે જ્યાં જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ માટેની ખરીદી માટે મોકાની જગ્યા, અદ્યતન સુવિધાઓ યુક્ત હોસ્પિટલ, હોટલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. પહેલું રેરા એપ્રુવેદ શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. બુકિંગ ઓપન, આકર્ષક એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રેચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ડિસેમ્બર સુધીમાં પજેશન, ફાયર સેફ્ટીથી સજ્જ. લોકેશન પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 8, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403, 9909901161. મોબાઈલ નંબર 8511724403 9909901161. નમસ્કાર મિત્રો, મેં કલ્યાણ સુંદર રોય, પ્રિન્સિપલ સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, તલોદ. સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 2020 સે મેં ઓર અમરેશ રોય સર સ્કૂલ મેનેજમેન્ટ કરતે આ રહે હે. કેજી 1 સે 8 તક સ્ટુડન્ટ કો ઇંગ્લિશ મીડિયમ ઓર ગુજરાતી મીડિયમ મેં શિક્ષા દેતે હૈ. સનરાઈઝ સ્કૂલ તલોદ કી તરફ સે સભી પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, ટીચર્સ ઓર પૂરે તાલુદ કી રહેવાસી કો દિવાલી ઓર નયે સાલ કી શુભકામનાએ દેતા હું. નયે સાલ આપ સબકે લીએ શુભદાય, લાભદાય ઓર તંદુરસ્ત રહે, એસે પ્રભુ સે પ્રાર્થના. હમારી સ્કૂલ મેં શિક્ષા કે સાથ હર તરીકે કી એક્ટિવિટી જૈસે કી ડાન્સ, કેરાટે, સ્કેટિંગ, રાઇફલ શૂટિંગ, યોગા, પ્રાણાયામ ઓર સ્પોકન ઇંગ્લિશ જૈસી એક્ટિવિટીઝ હોતી હૈ.
नए साल में केजी 1 से 8 स्टैंडर्ड तक की एडमिशन ओपन है। सनराइज स्कूल तालोद की एक बार जरूर मुलाकात कीजिए। नियर टीआर चौकड़ी तालोद हिम्मतनगर रोड पर है। जय हिंद, जय भारत। विशिंग ए वेरी हैप्पी दिवाली एंड हैप्पी न्यू ईयर टू ऑल ऑफ यू। मे यू एंजॉय द फेस्टिवल ऑफ लाइट्स विथ योर फैमिलीज एंड फ्रेंड्स। थैंक यू। वंदे मातरम। विक्रम संवत 2079 ना पूर्णताना दिवस तेने श्री राम ना शुभ अवसर तरीके आपणे दीपावली तरीके उजवी रह्या छीए। आ दीपावली ना पर्वे आप सर्वना जीवन में दिव्य प्रकाश पाथरे एवी परमात्मा ने हूँ प्राथमिक नगरजनों तालुकाना प्रजाजनों मारा पदाधिकारी श्रीओ मारा परिवार ना सर्वों ने दीपावली ने खूब खूब शुभेच्छाओं पाठवु छू। आगामी विक्रम संवत 2080 ना प्रवेश तरफ आपे वधी रह्या छीए त्यारे उत्सव ने नूतन वर्षना अभिनंदन पाठवु छू। आप सौने सुख शांति समृद्धि वैभव અને તંદુરસ્તી સારી જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી જય। અશોક પરમાર આજે ZS ટીવીના માધ્યમથી અને અમારા સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી નવા વર્ષની દરેકને શુભેચ્છા પાઠવું છું। આવનારું નવું વર્ષ દરેક કોમ સમુદાય માટે તંદુરસ્ત ભર્યું નિરોગી અને સમૃદ્ધિમય બને એવી શુભેચ્છા પાઠવું છું। આ સાથે અમારી સંસ્થાની થોડીક પ્રવૃત્તિની વાત કરીશ। અમારું જે આ સર્જન ફાઉન્ડેશન જે સંસ્થા જે છે, આમ તો અમે અમારી પ્રવૃત્તિ ઘણી બધી વિસ્તારથી ચાલે છે। સિહોલીમાં અમારું એક સેન્ટર ચાલે છે, રામપુર વડલા ITI ચાલે છે, અને પ્રાતિજ એટલે કે સાબરકાંઠામાં પણ અમારી આખી એક્ટિવિટી ચાલે છે। ખાલી હું પ્રાતિજની જો વાત કરું એની, તો અહીંયા અમે 2001થી આખી અમારી સંસ્થાની બધી એક્ટિવિટી ચાલુ કરેલી છે। એમાં ખાસ કરીને શિક્ષણ આરોગ્ય અને સામૂહિક વિકાસમાં અમે બધી અમારી પ્રવૃત્તિઓ કરીએ છીએ। અત્યારે જે જગ્યાએ આપણે અહીંયા બેઠા છીએ, ત્યાં 2011થી અમે બહેનોને પગભર થવા માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર નામથી એક તાલીમ સેન્ટર આપણું અહીંયા શરૂ કરેલું છે, જેમાં બહેનોને સીવણ વર્ક, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી વિવિધ પ્રકારની તાલીમો આપી અમે પગભર થવા માટે મદદરૂપ થઈએ છીએ અમને। બીજું આ જ જગ્યાએ અમે દર રવિવારે લોકોની
આંખોનો જે ઈલાજ જે છે થઈ શકે, રાહત કરે એ માટે અહીંયા મેં એક નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કર્યો છે. એનો ઘણા કહેવાય કે આખા પ્રાંતિજ તાલુકા સિવાય પણ લોકો અહીંયા લાભ લઈ રહ્યા છે અને સારો એક અમારો કામગીરી અહીંયા ચાલી રહી છે. એ સિવાય પણ અમે આંખો માટે શિયાળામાં એટલે કે ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીમાં 22-25 જેટલા નેત્ર નિદાન કેમ્પો પણ અમે આખા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કરીએ છીએ. ટૂંકમાં કહેવાનો મતલબ કે અમારી સંસ્થાની જે પ્રવૃત્તિ જે છે લોકો માટે, લોકોના વિકાસ માટે અને લોકોને કેન્દ્રમાં રાખી અમે આખી અમારી આ પ્રવૃત્તિ કરી રહ્યા છેલ્લે. ફરી એક વખત બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હેપી દિવાળી અને હેપી ન્યુ યર. ZS TVના સમગ્ર દર્શક મિત્રો તથા પાલેસ ગામના નાગરિકો અને દેશવાસીઓને આવનાર દિવાળીનું વર્ષ તથા નૂતન વર્ષ ખૂબ જ સફળ નીવડે, સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે, દેશમાં અને દુનિયામાં શાંતિ કાયમ રહે એવી હું એડવોકેટ સલીમેન પઠાણ, માજી ડેપ્યુટી સરપંચ પાલેસ ગ્રામ પંચાયત તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સમગ્ર દેશવાસીઓને તથા નગરજનોને દિવાળી અને નૂતન વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.